नमस्कार, सवारना समाचार बुलेटिनमां आपनું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। મણિપુરમાં સૌપ્રથમવાર ભાજપની સરકાર રચવા માટે બિરેન્દ્રસિંહની આજે મુખ્યમંત્રી પદે તાજપોશી। બહુમતીના દાવા બાદ રાજ્યપાલ નજમા હેપતુલ્લાએ સરકાર રચવા આપ્યું છે આમંત્રણ। गोवामां नव सभ्योना मंत्रिमंडल साथे मनोहर परिकरे लीधा मुख्यमंत्री पदना शपथ। चौथी वार गोवाना सीएम बनेल परिकरे जणाव्युं विभागोनी फाळवणी आवतीकालना विधानसभामांना शक्ति परीक्षण बाद। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આરંભ। 17.59 લાખ વિદ્યાર્થીઓ કારકિર્દીની સીમાચિહ્નરૂપ પરીક્ષા આપવા સજ્જ। ગેરરીતિ અટકાવવા બોર્ડ દ્વારા સઘન પગલાં। એસટી બસ કર્મચારીઓ સાથે સમાધાન થઈ ગયું હોય, બસને કોઈ તકલીફ નહીં પડે, ચિંતા વગર પરીક્ષા આપવા શિક્ષણમંત્રીની અપીલ। ગુજરાતની 1828 ગ્રામ પંચાયતોની 8મી એપ્રિલે ચૂંટણી, 11મી એપ્રિલે હાથ ધરાશે મતગણતરી, 18 માર્ચે જાહેરનામું બહાર પડવાની સાથે શરૂ થશે ચૂંટણીનો ધમધમાટ। ગુજરાતના ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ કરી જાહેરાત। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં ભાજપના બમ્પર વિજયના પગલે ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ડિસેમ્બર 2017 સુધીમાં ભાજપાનો જનાધાર ઉત્તરોત્તર વધતો જવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। સુરતના રાંદેર વિસ્તારમાંથી 28.68 લાખની જૂની 500 અને 1000ની નોટ ઝડપાઈ। પોલીસે આ મામલે 5 જણાની કરી ધરપકડ। આવકવેરા વિભાગને જાણ કરી હાથ ધરી કાર્યવાહી। સમાચાર વિગતવાર જોઈએ। મણિપુરમાં આજે સૌપ્રથમવાર ભાજપની સરકાર રચાવા જઈ રહી છે। ભાજપાના નેતા એન બિરેન્દ્રસિંહ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે। 60 બેઠકોની મણિપુર વિધાનસભામાં કોઈપણ પક્ષને પોતાના દમ પર બહુમતી મળી ન હતી। જો કે ભાજપે સરકાર રચવા માટે જરૂરી એવા 31થી વધારે 33 ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધું છે। ભાજપને પોતાના 21 ધારાસભ્યો સાથે નાગા પીપલ્સ ફ્રન્ટના 4 ધારાસભ્ય, લોક જનશક્તિ પાર્ટીના 1, નેશનલ પીપલ્સ પાર્ટીના 4, ટીએમસીના 1 ધારાસભ્ય, 1 અપક્ષ ધારાસભ્ય સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા કોંગ્રેસના પણ 1 ધારાસભ્યનું સમર્થન મળ્યું। શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે અસમ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના મુખ્યમંત્રી પણ હાજર રહેશે। ભાજપના નેતા મનોહર પરિકરે મંગળવારે ચોથી વખત ગોવાના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા। પરિકર સાથે 9 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા, જેમાંથી 2 ધારાસભ્યો ભાજપના છે તો 5 ભાજપને સમર્થન આપનાર પક્ષોના છે, જ્યારે 2 અપક્ષ છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મનોહર પરિકરને ગુરુવારે 16 માર્ચે વિધાનસભામાં વિશ્વાસમત સાબિત કરવાનો છે। ગોવાના રાજ્યપાલ પાસે સરકાર રચવાનો દાવો માત્ર ભાજપ તરફથી ગયો હતો, જેમાં 40માંથી 21 ધારાસભ્યોએ પરિકરને સમર્થન આપ્યું હતું। કોંગ્રેસ પાસે 17 ધારાસભ્યો હોવા છતાં તેમણે સરકાર રચવાનો કોઈ દાવો નહોતો કર્યો। દરમિયાન એક અપક્ષ ધારાસભ્યએ ગઈકાલે ભાજપને સમર્થન જાહેર કર્યું, જે સાથે જ હવે ભાજપના સમર્થક ધારાસભ્યોની સંખ્યા 22 થઈ છે। તો બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દે રાજ્યપાલની ભૂમિકા સામે સવાલ ઉઠાવી રહી છે। તો નાણામંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસ પર નિશાન સાધતા ફેસબુક પર લખ્યું છે કે કોંગ્રેસને આક્ષેપો કરવાની આદત છે। આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। રાજ્ય શિક્ષણ વિભાગે તે માટેની વ્યવસ્થા પૂર્ણ કરી દીધી છે। વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા સજ્જ બની ચૂક્યા છે। આજે 10મા ધોરણમાં પ્રથમ ભાષાનું, જ્યારે 12મા ધોરણનું સાયન્સ માટે ભૌતિકશાસ્ત્ર અને સામાન્ય પ્રવાહ માટે એકાઉન્ટનું પેપર છે। વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી છે। પ્રસ્તુત છે એક અહેવાલ। બુધવારથી રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ ધોરણ 10 અને ધોરણ 12ના 17,59,225 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાજ્યની વિવિધ જેલના કેદીઓ માટે પણ બોર્ડ પરીક્ષાની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તારીખ 15 અને 16 માર્ચે બસ હડતાલ હતી, પરંતુ રાજ્ય સરકાર અને બસ સેવા કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હોવાથી વિદ્યાર્થીઓને બસ સેવાની કોઈ મુશ્કેલી પડશે નહીં। એસટી સાથેનું સરકારનું સમાધાન થઈ ગયું છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી દ્વિધામાં ચિંતામાં ન રહે કે મારે
ઘરેથી પરીક્ષા કેન્દ્રમાં બસમાં જવાનું છે એ બસની હડતાલનું સમાધાન થયું છે અને રેગ્યુલર રીતે જે બસ ચાલે છે એ રીતે ચાલવાની છે। धोरण 10 અને 12 ની બોર્ડ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર બેઠક નંબર અને સુરક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે। સંવેદનશીલ કેન્દ્રો પર ખાસ નિરીક્ષણ સ્કવોડની રચના પણ કરવામાં આવી છે। વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષાની પૂર્વ સંધ્યાએ પરીક્ષા કેન્દ્ર ખાતે પોતાના બેઠક નંબર અને ખંડ નંબર વગેરેની ચકાસણી કરવા પહોંચી ગયા હતા। મારી પરીક્ષા કાલથી ચાલુ થાય છે તો મેં સરસ તૈયારી કરેલી છે અને જેટલા પણ દસમામાં વિદ્યાર્થીઓ છે બધાને મારી શુભકામના। સ્ટુડન્ટ કરતા વાલીઓને વધારે ટેન્શન હોય છે એના માટે હું એવું કહેવા માંગીશ કે વાલીઓએ બી ફ્રીલી રહેવું જોઈએ, છોકરાઓને બી ફ્રીલી રાખવા જોઈએ અને શાંતિથી એમને તૈયારી કરાવી જોઈએ। અહીંયા આગળ સીસીટીવી કેમેરાને બધી સુવિધા છે। કારકિર્દી ઘડતર માટે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા ખૂબ જ મહત્વની હોવાથી વિદ્યાર્થીઓ માનસિક દબાણનો સામનો કરતા હોય છે, તેમના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ મહત્વનું બની રહેતું હોય છે। બોર્ડ અને કેટલીક સામાજિક સંસ્થાઓએ પણ માનસિક દબાણ અનુભવી રહેલા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ આપવા ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે। પરીક્ષા એક ઉત્સવ છે, એને આપણે એક ભયાનક પરિસ્થિતિ તરીકે ના જોઈએ। મનપસંદ કારકિર્દીના દ્વાર ખોલવા બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ સજ્જ છે। દૂરદર્શન સમાચાર અમદાવાદ। ગુજરાતની 1828 ગ્રામ પંચાયતની સામાન્ય અને મધ્ય સત્ર ચૂંટણી 8 એપ્રિલે યોજાવાની ગુજરાત ચૂંટણી પંચે જાહેરાત કરી છે। મુખ્ય ચૂંટણી કમિશનર વરેશ સિંહાએ ગાંધીનગરમાં ગઈકાલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે મતગણતરી 11 એપ્રિલે હાથ ધરાશે, 18 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જશે। પંચાયતોની મુદત પૂરી થાય છે તેની આજે અમે ચૂંટણીની જાહેરાત કરીએ છીએ અને એના જાહેરનામા પ્રસિદ્ધ 18/3/17 ના રોજ થશે। ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી નોટિસ જે છે એ 18/3/17 ના રોજ પ્રસિદ્ધ કરશે। ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ 23/3/17 રહેશે। ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ 24/3/17 રહેશે। ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 25/3 રહેશે અને મતદાનની તારીખ 8/4/17 ના રોજ રહેશે। મતદાન 8 વાગ્યાથી 5 વાગ્યા સાંજ સુધી થશે। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપના ભવ્ય વિજયના પગલે ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીની તેજ બનેલી અટકળો પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્ણવિરામ મૂકી દીધું છે। તેમણે જણાવ્યું કે આ વિજય એ કોઈ ઉન્માદ નથી, જેમ ડિસેમ્બર નજીક આવતો જશે તેમ ભાજપનો જનાધાર પણ વધતો જશે, માટે ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે। વહેલી ચૂંટણી એટલા માટે 5 વર્ષ માટેનો મેન્ડેટ છે, ડિસેમ્બર સમયસર જ ચૂંટણી થશે। આ કોઈ જે ઉત્સાહ જુસ્સો એ કોઈ ક્ષણિક નથી, એ તો ઉત્તરોત્તર નરેન્દ્રભાઈના શાસનમાં વધતો જાય છે। હજી 2.5 વર્ષ 5 વર્ષે પૂરા નથી થયા, 5 વર્ષ થશે ત્યારે શું થશે વિરોધીઓનું એ પણ કલ્પના કરી લેજો। એટલે જેમ જેમ સમય જાય છે એમ એમ લોકોમાં જનમત વધતો જાય છે, એટલે કોઈ વહેલી ચૂંટણી કરવાનું કોઈ કારણ નથી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અમારી સરકાર હંમેશા અનુસૂચિત જાતિ અને સમાજ સાથે રહી છે અને તેમના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અનુસૂચિત જાતિના 950 લાભાર્થીઓને ટ્રેક્ટર અને બોલેરો રિક્ષા વાહન લોન સહિત 28 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા ખાસ ઉપસ્થિત હતા। મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા કરાયેલા વિકાસની કદર કરી તેઓ પણ સરકાર સાથે રહ્યાનું ઉદાહરણ યુપી વિધાનસભાનું પરિણામ છે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે અનુસૂચિત સમાજના વિકાસ માટે અલગથી જોગવાઈ કરવામાં આવી છે। સુરત પોલીસે મળેલી બાતમીને આધારે નાકાબંધી કરીને સુરતના રાંદેર વિસ્તારમાંથી એક કારમાંથી રૂપિયા 500 અને 1000ની 28,68,000ની જૂની ચલણી નોટ જપ્ત કરીને 5 વ્યક્તિની ધરપકડ કરી હતી। ધરપકડ કરાયેલા 4 નવસારીના જ્યારે 1 ગણદેવીના રહીશ છે। કારમાં જૂની ચલણી નોટ લઈને ક્યાંથી આવ્યા, ચલણી નોટો કોની છે અને ક્યાં જઈ રહ્યા હતા તેની પૂછપરછ રાંદેર પોલીસ કરી રહી છે। પોલીસને શંકા છે કે કોઈક એનઆરઆઈના બેંક ખાતામાં જૂની નોટ જમા કરાવવાના ઈરાદે આ 5 જઈ રહ્યા હતા। સુરત આવકવેરા વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે।
विमुद्रीकरण बाद देशभर में कैशलेस व्यवहार ने प्रोत्साहन अपाई रह्यु छे, परंतु केटलीक खानगी बैंकोए एप्रिल महीना थी मर्यादित कैशलेस व्यवहार पछी चार्ज वसूलवानु नक्की करता जनता में चिंता प्रवर्ती रही छे। आ संजोगों में टपाल विभाग की बचत खाता और पोस्ट एटीएम योजना की लोकप्रियता वधी रही छे। नर्मदा जिला की राजपीपळा पोस्ट ऑफिस में 100 रूपया जेटली नजीवी रकम थी खातु खोलावी शकाय छे अने खाता ने चालू राखवा ₹50 ना मिनिमम बैलेंस की जरूर छे। राजपीपळा पोस्ट ऑफिस द्वारा बचत खाता धारक ने अपनार जादुई एटीएम कार्ड की मदद थी देशभर में गम्मे त्यांथी इच्छो तेटली वार ट्रांजेक्शन करवानी छूट छे। आ कार्ड के व्यवहारों माटे कोई चार्ज नथी। आदिवासी विस्तार ना रहीशो माटे आ कार्ड सुविधा आशीर्वाद बनी रहेशे। आदिवासी समाज की संस्कृति कई अनोखी है। आपणे धुळेटीना दिवसे रंग गुलाल उड़ाड़ीने संतोष मानीए छे, परंतु आदिवासी विस्तारों में उजवणी मेळाओ वगैरे धुळेटी बाद पण एक सप्ताह सुधी चालू रहे छे। छोटा उदयपुर जिल्लाना क्वांटना रुमड़िया गामे अनोखो मेळो भरायो छे। आ मेळामां अद्भुत अलौकिक अने जीव ताळवे चौंटाड़ी दे तेवी 200 वर्ष जूनी परंपरा ने आजे पण छोटा उदयपुरना क्वांट तालुकाना आदिवासीओ निभावी रह्या छे। अहीं अबील गुलालनी छोड़ो उड़ावीने नहीं, परंतु मेळामां रंगबेरंगी अनोखा पोशाक पहेरीने होळी मनावाय छे। आ मेळाने गोळ फर्यू कहेवाय छे। मेळामां वर्षोथी बाधा पूर्ण करवानी एक परंपरा पण चालती आवी छे, जेमां एक वृक्षना थळस्तंभ ઉપર આડા લાકડાના છેડે દોરડા પર શ્રદ્ધાળુ લટકે છે, તો બીજા છેડેથી 8-10 માણસો ધક્કો મારીને વર્તુળને ફેરવે છે। આ સંસ્કૃતિને જાળવી રાખવા દેશના કોઈ પણ ખૂણે વસતા આદિવાસીઓ મેળામાં અચૂકથી હાજરી આપે છે। ना मेला अंदर अमारे एक गोरफील एक मेन आकर्षण है। ये आकर्षण एक गोरफील एक प्रकार है कि एम हरेक अलग अलग गोत्र है कि अंदर जोड़ेला हो रीते एक प्रकार मेड़ो है कि जेमा सेलिब्रेट करते हैं। साथ साथ कि बीजा जे शिक्षित लोग भी है जे गाम की बाहर रहता हो लोग भी अँ आने संस्कृति एक लगाव है एना कारण अँ मेड़ो एन्जॉय करता हो। बाप दादाओना वक्त की परंपराओ चालती आई है ये परंपरा में आजे एमने एटली श्रद्धा है अने श्रद्धा ने लीधे आजे पण आ मेळो आ मेळा में गोळ फेरियो अने एमनी बाधा उतारवानी जे रीतो छे ए बधुं ज परंपरागत रीते पण आजे चालू छे अने आवता भविष्य में पण ए चालू ज रहेशे। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ધારાસભ્ય અને આદિજાતિ વિભાગના સંસદીય સચિવ જયંતિભાઈ રાઠવાએ આદિવાસી વિસ્તારમાં હોળીની ઉજવણીમાં અનોખો અભિગમ અપનાવ્યો। હોળિકા દહન પહેલા અને પછી 15 દિવસ સુધી આદિવાસી વિસ્તારોમાં મેળાઓનું આયોજન થાય છે, ત્યારે જયંતિભાઈ રાઠવાએ વિવિધ સ્થળોએ ભરાયેલા મેળાઓમાં હેલિકોપ્ટર મારફતે ફૂલોની વર્ષા કરી હતી। આદિવાસી વિસ્તારના લોકોના ઉમંગ વધારવા માટે ધારાસભ્યએ મિત્રોની મદદથી ફૂલ વર્ષા કરી સૌ આદિવાસી મિત્રોને હોળીની શુભકામના પાઠવી હતી। સાથે જ તેમણે આદિવાસી ચીમડીના તાલે નૃત્ય કરીને પોતાનો ઉલ્લાસ પણ વ્યક્ત કર્યો હતો। એવા આદિવાસી વિસ્તારના ભાઈ બહેનોને હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવવા માટે મારા જાગૃત સમાજના મિત્રો દ્વારા મને જે હેલિકોપ્ટરમાં બેસીને એમને આશીર્વાદ પુષ્ટિ વર્ષા કરીને એમને આશીર્વાદ આપવાનો જે મોકો મળ્યો તે બદલ મારા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને પુષ્પ વર્ષા અને ગીરના મેળાઓમાં અને અહીંયા પુરના મેળામાં કરવાના છે, પરંતુ અમે આખા જિલ્લાની અંદર પ્રદક્ષિણા કરીને આદિવાસી વિસ્તારના ભાઈ બહેનોને અમે આશીર્વાદો આપવાના છે। દાંતા તાલુકાના કાંસા ગામે એક રીંચ હિંસક બનતા બે વ્યક્તિઓના મોત અને બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ ગઈકાલે વન વિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો। વન વિભાગે રીંચ પકડવાની તજવીજ હાથ ધરતા આ રીંચને પકડવા ગયેલા વન વિભાગના કર્મચારીઓ ઉપર ફરી વખત રીંચે હુમલો કરી બે કર્મચારીઓને ગંભીર ઇજા કરતા તેમને હાલ 108 એમ્બ્યુલન્સ મારફતે દાંતા ખસેડવામાં આવ્યા છે। જો કે આ હુમલાનો બનાવ બનતા બે કર્મચારીઓ જંગલ વિસ્તારમાંથી લાપતા બન્યા હોવાના પણ સમાચાર વહેતા થયા છે। જો કે આ કર્મચારીઓ હુમલાના ડરથી ભાગ્યા હતા, જેમાં એક ફોરેસ્ટ અધિકારીનો મૃતદેહ મળી આવ્યો છે અને બીજાની હજી ભાળ નથી। આ ઘટનાના પગલે રીંછને પકડવા વન વિભાગે ચક્રો વધુ ગતિમાન કર્યા છે। અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।